ચટપટી ડીશ જોઈને જ મોઢામાં પાણી આવી જતું હોય છે, તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં દાબેલીને ભૂલી જાઓ તેવી એકદમ નવી ડિસન્ટ નાસ્તાની રેસિપી તમારી સાથે શેર થશે, જે ઝટપટ બની જશે અને તમને બનાવવામાં મજા પણ આવશે, સાથે તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો તેવી વેરાયટી રહેશે. તો ચલો રેસિપી શરૂ કરીએ. તો જેમના માટે પહેલાં એક ચટણી તૈયાર કરીશું, અને ચટણી બનાવવા માટે મેં અહીંયા 30 ગ્રામ જેટલી આમલી લીધી છે. ઝડપથી બનાવવી હોય તો ઉકાળી પણ શકીએ, જો સમય હોય તો પલાળવાની, ના સમય હોય તો ઉકાળવાની. તો 1 ગ્લાસ પાણી ઉમેરી અને હવે ગેસ ફ્લેમ પર 20 મિનિટ માટે ઉકાળીશું. 20 મિનિટ પછી આપણી આમલી સરસ ઉકળી ગઈ છે, પરિણામે એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે થોડી ઠંડી થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો એક કડાઈમાં 1/2 ચમચી જેટલું ઘી અથવા તેલ ગરમ કરીશું, તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, અને થોડું લગભગ 1 નાની ચમચી જેટલું નમક અને 1/2 ચપટી જેટલી હિંગ ઉમેરી મિક્સ કરી દેશું. આ મિક્સ કરવામાં થોડું પાણીની જરૂર પડે તો 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. આ રીતે પ્રોસેસ કરશો તો ચટણીનો કલર એકદમ લાલ ચટક આવશે, બસ તે માટે આ પ્રોસેસ કરેલી છે. અને આ રીતે બધું સરસ પેસ્ટ જેવું થઈ જાય ત્યારે આપણે થોડું પાણી ઉમેરવાનું છે, 1/2 ગ્લાસ જેટલું કે 1/2 કપ જેટલું, અને પછી આ રીતે ચલાવવાનું છે. અને હવે અહીંયા હું મીઠાશ માટે 2 કપ કે 500 ગ્રામ જેટલી ખાંડ લઉં છું, અને તેને આ રીતે થોડી થોડી વાર ચલાવીશું અને ખાંડને ઓગાળીશું. માત્ર આપણે ખાંડને અત્યારે ઓગાળવાની છે, એ ઓગળે ત્યાં સુધીમાં આપણે આંબલીને પણ ચેક કરી લઈએ. આપણી આંબલી આ રીતે ટચ કરતાં બિલકુલ ગરમ નથી લાગતી, મતલબ ઠંડી થઈ ગઈ છે. તો આપણે આ રીતે ચોળી લેશું, મેશ કરી લેશું અને પછી ચાળણામાં ઉમેરીને ગાળી લેશું, જેથી છોતા અલગ થઈ જાય અને પલ્પ અલગ થઈ જાય. તો આ રીતે આપણે પલ્પને અલગ કરી લીધો છે. ગાઈઝ, આ ચટણી છે તે બહારની જે ચાટ ચટણી તમને મળે છે ને, તેવા જ ટેસ્ટ, તેવા ટેક્સચર અને તેવા શાઇનિંગ અને કલર સાથે તમને ઘરે તૈયાર કરવા મળશે. તો આ રીતે આપણી આંબલીનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે જે ખાંડ ઓગળી ગઈ છે તે પાણીમાં આંબલીનો પલ્પ ઉમેરી દેશું, અને હવે 4-5 ઉફણ આવે ત્યાં સુધી આ વસ્તુને આપણે ઉકાળીશું. એટલે કે આપણે અહીંયા કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, તેલ જેવું ચીકણું આપણું આ મિશ્રણ તૈયાર થાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે. તો 4-5 ઉફાણ આવશે ત્યાં સુધીમાં તેલ જેવું ચીકણું થઈ જશે. જો આ રીતે હું ચેક કરું ને તો મને તેલ જેવું ચીકણું દેખાય છે, મતલબ આપણી ચટણી એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. પણ હવે થોડી ચટણીને ઘટ બનાવવા માટે, થીક બનાવવા માટે 1 ચમચી જેટલો આરારોટ લઈ તેમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી એક સ્લરી તૈયાર કરી લેશું, અને તેમાં બિલકુલ ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખીશું. તો આપણી લમ્સ ફ્રી સ્લરી તૈયાર થઈ ગઈ છે. તેને આપણે આ ઉકળતા મિશ્રણમાં થોડું થોડું ઉમેરતા જશું અને ચલાવતા જશું. અને આ બધું જ મિશ્રણ ઉમેરાઈ ગયા બાદ આપણે 5-7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળશું ને, તો આપણી ચટણી થીક પણ થઈ જશે અને કલર ટેક્સચર તો તમને મેં હમણાં જ બતાવ્યું કે પરફેક્ટ થઈ ગયું છે. તો 7-8 મિનિટ પછી આપણી ચટણીની જે થિકનેસ છે, જે શાઇનિંગ છે, જે ટેક્સચર છે તમે જોઈ શકો છો. આ રીતે ચમચ પાછળ એક પ્રિન્ટ થઈ જાય છે. હજુ પણ ચટણી ઠંડી થશે તેમ વધારે ઘટ થશે. તો ગેસની ફ્લેમ બંધ કરી 1 નાની ચમચી જેટલો આપણે કાળા મરીનો પાવડર અને 1 નાની ચમચી જેટલો આપણે કાળું નમક, જેને સંચર પાવડર કહેવાય, તે ઉમેરી મિક્સ કરીશું અને પછી નીચે ઉતારી પરફેક્ટ ઠંડી કરીશું. અત્યારે ગરમ છે પણ જેમ ઠંડી થશે તેમ ઘટ થશે. અત્યારે જો હું ટેક્સચર બતાવું છું, એકદમ થીક છે, કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે, શાઇનિંગવાળો છે, બહાર જેવી ચાટની ચટણી હોય તેવી તૈયાર થઈ છે. આ રીતે ચમચ પાછળ એક પ્રિન્ટ થઈ જાય છે, મતલબ પરફેક્ટ થિકનેસવાળી ચટણી આપણી તૈયાર છે. હવે બનાવીશું સ્પેશિયલ મસાલો. 1 ચમચી જેટલા આખા ધાણા, 1/2 ચમચી જેટલું આપણે આખું જીરું, 1/2 ચમચી જેટલી વરિયાળી, 1 તજના ટુકડા કરીને મેં લીધા છે, અને 1/4 ટીસ્પૂન જેટલા તીખા, 1 મોટી એલચી જેને કાળી એલચી કહેવાય, હોય તો ઉમેરજો નહીં તો સ્કીપ કરી દેજો, 1 ચમચી જેટલો આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલું સાદું નમક, 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચમચી જેટલી કસૂરી મેથી, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી ગ્રાઇન્ડ કરી પાવડર તૈયાર કરી લેશું. તો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીંયા લગભગ 250-300 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે. આ બટેટા પહેલાં જ બાફીને લેવાના, જેથી તેમાં પાણીનો કોઈ ભાગ ના રહે. અને હવે આ બટેટાને આ રીતે મેશ કરશું.
तो आ वेराइटी ने तमे टिफिन बॉक्स में पण आपी शको, नानी मोटी भूख में पण खाई शको, एंड बाळको क्यारेक बहारनुं खावानुं चीत करे तो पण एने बनावीने फटाफट खवडावी शको। हवे आ मसालो तमे टेस्ट प्रमाणे उमेरी शको। मैं थोड़ो बाकी राख्यो छे, मैं लगभग अर्धो उमेर्यो छे, अर्धो मैं बाकी राखी दीधो छे, अने लगभग 1/4 टीस्पून जेटली सॉल्टेड पीनट के जेने आपणे खारीसिंग कहीए ते उमेरेली छे। तमे शेकेला दाणाने फोतरा काढी उमेरी शको छो। થોડા લીલા ધાણા, થોડા દાડમના દાણા ઉમેરી દેશું, જો હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો। અત્યારે દ્રાક્ષની સિઝન છે તો તમે દ્રાક્ષ પણ ઉમેરી શકો છો, અને ફ્રૂટ્સ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે। હવે આમાં બીજા કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા મસાલા ઉમેરવાની જરૂર નથી, કારણ કે આપણે જે મસાલો ઉમેર્યો ને તેમાં બધું જ આવી ગયું છે। તો આ રીતે મિક્સ કરી દેશું। આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે આ ઇન્સ્ટન્ટ વેરાયટી આપણે પાઉં કે બ્રેડમાંથી નથી બનાવવાના, તો જેમના માટે હું લઈ રહી છું ટોસ્ટ। તમે કોઈ પણ પ્રકારની ટોસ્ટ લઈ શકો છો, જેને આપણે ટોસ્ટ પટ્ટી કહીએ તે ટોસ્ટ પટ્ટી જ મેં અહીંયા લીધી છે। તો હવે આપણે જે ચટણી તૈયાર કરી છે ને તે ચટણીની અંદર આપણે આ જે ટોસ્ટ લીધા છે આપણે ચટણીમાં આ રીતે ડીપ કરવાની, ડૂબાડવાની, અને ડૂબાડ્યા બાદ પ્લેટિંગ કરવાની। જો તમે ટિફિન બોક્સમાં આપો તો આ પ્રોસેસ તમારે ખાતી વખતે જ કરવાની રહેશે। બધું અલગ અલગ તમે ટિફિન બોક્સમાં આપી શકો છો, બટ તમે ઇન્સ્ટન્ટ ખાવા માગો છો તો આ રીતે તૈયાર કરી શકો છો। હવે આપણે ચટણીમાં ડીપ કરેલી બ્રેડ ઉપર આપણો તૈયાર કરેલો બટેટાનો મસાલો આ રીતે એપ્લાય કરી દેશું। તમે ટેસ્ટ પ્રમાણે ઓછો કે વધારે રાખી શકો છો। હું ફરીથી કહું છું ગાઈઝ કે જો ટિફિન બોક્સમાં આપી હોય તો છૂટું છૂટું તમે બધું આપી શકો છો, આ રીતે જમતી વખતે તમે એપ્લાય કરીને ફટાફટ ખાઈ શકો છો, બટ ઇન્સ્ટન્ટ પ્લેટ તૈયાર કરવા માટે આ રીતે એપ્લાય કરી શકો છો। આ રીતે સરસ એપ્લાય થઈ ગયા બાદ પસંદ હોય તો થોડી ડુંગળી ઉપર હું એપ્લાય કરું છું, જો તમે ડુંગળી પસંદ ના કરતા હોય તો સ્કીપ કરી શકો છો। ડુંગળી એપ્લાય કર્યા બાદ હું ખારીસિંગના દાણા થોડા એપ્લાય કરી દઉં છું। પ્રોસેસ સેમ દાબેલી જેવી જ રહેશે, બટ દાબેલી કરતાં ટેસ્ટ થોડો અલગ આવશે, વધારે ક્રન્ચી એન્ડ વધારે ટેસ્ટફુલ લાગશે। એકવાર આ રીતે ટ્રાય કરજો, ઇન્સ્ટન્ટ પણ બની જશે અને બનાવવામાં મજા પણ આવશે। થોડી ઉપરથી સેવ ગાર્નિશ કરી દઉં છું, અને થોડા દાડમના દાણા ગાર્નિશ કરી દઉં છું, થોડા ધાણા ભાજી, તમે ચોઈસ પ્રમાણે સજાવી શકો છો। થોડી હું ચટણી એપ્લાય કરી દઉં છું, એન્ડ ધેન શો કેવી લાગી તમને મારી આજે ઇન્સ્ટન્ટ દાબેલી કરતાં અલગ વેરાયટી એન્ડ ટેસ્ટ દાબેલી કરતાં વધુ સારો, મને કોમેન્ટમાં જરૂર બતાવજો। ફરી મળીશું એક નવી જ હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। ત્યાં સુધી સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, ટેક કેર।